તો આ તરફ બનાસકાંઠાના થરાદમાં યોજાયેલી નવઘણજી ઠાકોરની ન્યાય યાત્રાનો ફિયાસ્કો થઈ ગયો. ઓબીસી એસસી એસટી સમાજ માટે નવઘણજી ઠાકોરે ન્યાય યાત્રાનું આયોજન કર્યું, જેને અભિનેત્રી મમતા સોનીએ પણ સમર્થન આપ્યું. જોકે આ યાત્રામાં માત્ર 50 લોકો જોડાતા તેનો ફિયાસ્કો થઈ ગયો. ઓબીસી એસસી એસટી સમાજ માટે ન્યાયતંત્રની લઈને ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મહત્વનું છે કે આ બાબતને લઈને સરકાર જલ્દીથી જલ્દી સાંભળે તેવી વાત પણ કરી, પરંતુ તેમ છતાં આ યાત્રાનો ફિયાસ્કો થઈ ગયો. મહીસાગરથી સમાચાર. બાલાસિનોરના તળાવમાં એક બાળક ડૂબ્યો છે. કંથારજીના મુવાડા નજીક સુંદરપુરા તળાવની આ ઘટના. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો આ બાળક તળાવમાં ડૂબ્યો. બાળક રમતા રમતા આ તળાવમાં ડૂબી ગયો. ગ્રામજનોએ બાળકને શોધવાની તજવીજ હાથ ધરી છે. બાલાસિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. રમતા રમતા બાળક તળાવમાં ડૂબ્યો છે અને હાલ તો તેને બહાર કાઢવા માટે રેસ્ક્યુની ટીમ ત્યાં પહોંચી છે. ગ્રામજનોએ બાળકને શોધવાની તજવીજ પણ હાથ ધરી. બાલાસિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ત્રીજા ધોરણમાં ભણતો આ બાળક જે તળાવમાં ડૂબી ગયો. આ તરફ સુરતના બારડોલીના ઉવા ગામે કાર નહેરમાં ખાબકી છે. કારને બારડોલી અને સુરત ફાયર વિભાગે બહાર કાઢી કારમાંથી એક જ પરિવારના ભાઈ અને બહેનનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે કારનો ચાલક નહેરના પાણીમાં તણાવ હોવાની આશંકા છે. બારડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. નહેરમાં તણાયેલ કારના ચાલકને શોધવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા. કાર નહેરમાં ખાબકતા આસપાસ લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. રાજકોટમાં ડુંગળીનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતો નારાજ થયા. ધોરાજીના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. ડુંગળીના પુષ્કળ વાવેતર બાદ પૂરતો ભાવ નથી મળતો. ખેડૂતો રસ્તામાં ડુંગળીનો પાક વેચવા માટે મજબૂર બન્યા છે. ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી સૂત્રોચ્ચાર કર્યા. ડુંગળીના વાવેતર ખર્ચ જેટલો ભાવ નથી ખેડૂતોનું કહેવું છે. મહત્વનું છે કે અન્ય ખર્ચ તેમને વધારે પડતા તેમણે આ રીતે વિરોધ દર્શાવ્યો છે. ટેકાના ભાવ ન મળતા ખેડૂતો નારાજ થયા છે. મહેસાણાના લાંગણજમાં આજે ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર ઉત્તર ગુજરાતના કલાકારો માટે ધી યુનિયન હાઈસ્કૂલ અને શ્રીમતી એમસીએસ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા લાંગણજ ખાતે આ બે દિવસીય કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં સંસદ સભ્ય શારદાબેન પટેલ, રાજ્યસભા સંસદ સભ્ય જુગલજી ઠાકોર, ધારાસભ્ય સહિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા. રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા મહેસાણા જિલ્લા રમતગમત કચેરીએ ખાસ આયોજન કરવામાં આવ્યું, જેથી કલાકારોને પ્રોત્સાહન મળી રહે. જ્યારે કલાકારોને પ્રોત્સાહન મળી રહે તે માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. એ પોતે કોઈ ગીતકાર હોય, કોઈ શેરો શાયરી ન હોય, કોઈ નૃત્યમાં હોય, આવા બધા કલાકારોને પ્લેટફોર્મ મળે એના માટે રાજ્ય સરકારે ખૂબ ભવ્ય કાર્યક્રમ કર્યો છે. અને એના સંદર્ભે આ જ વિસ્તારના લોકસભાના સાંસદ એવા શારદાબેન પટેલ પણ હાજર રહ્યા હતા અને સાથે સાથે કડીના ધારાસભ્ય કરશનભાઈ પણ હાજર રહ્યા હતા અને બાળકોને ખૂબ શુભેચ્છાઓ પાઠવી કે તમે આગળ વધો, પ્રતિભા તમારી આગળ લાવો. અને આ બાબતે રાજ્ય સરકારને પણ હું